વડોદરાના ગરજણમાં ક્રેનનો ભાગ તૂટતા એકનું મોત થયું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેનનો ભાગ તૂટવાની ઘટના બની હતી. દુર્ઘટનામાં 3 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, જેમાંથી એકનું મોત થયું છે. તો કાટમાળમાં હજુ કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત LNT નું બ્રિજ બનાવવાનું કામ ત્યાં ચાલે છે અને બ્રિજની કામગીરી દરમિયાન ક્રેનનો એક ભાગ તૂટી પડ્યો હતો. ગરજણ ફાયર વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. માનુ ચાવડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરાના કરજણમાં ક્રેનનો ભાગ તૂટતા એકનું મોત થયું છે, શું મામલો? સંતોર કરજણ પાસે આવેલું કંબોલા ગામ છે અને ત્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ગદર ચડાવવાની કામગીરી કરતી જે ટ્રેન છે એ તૂટી પડી છે અને એના કારણે આજે ટ્રેન નીચે 4 જેટલા મજૂર દબાયા છે. એ પૈકીના એક મજૂરનું મોત થયું છે. અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ પહોંચ્યા છે અને કામગીરી ઝડપી બને એના માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલ એક શ્રમિકનું મોત થયું હોવા સમાચારની પુષ્ટિ થઈ રહી છે અને બચાવ અને રાહતની કામગીરી છે ચાલી રહી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભુજના ખેરા ગામ